मध्यान्ह भोजन जो स्कूल में चालतु तो एना कारण अगाउ खूब सारो उत्साहपूर्वक बाड़क स्कूल में आता था। आम नर्मदा जिल्लो ट्राइबल जिल्लो छे, पछी पथार जिल्लो छे, अने आवा जिल्लानी अंदर मध्यान्ह भोजन की खूब आवश्यकता छे। कोरोना काल दरमियान थी आज मध्यान्ह भोजन बंद छे, तेवा समये बाळक उत्साहभेर ज्यारे आज स्कूल में आवी रह्या छे त्यारे बाळक भूख्या पेटे सवार थी आवी जाय छे अने शिक्षकों भेगा थईने कंईक ने कंईक एने नास्तो आपे छे अने बाळकोमां उत्साह छे। त्यारे जो मध्यान्ह भोजन शुरू थाय तो मारुं चोक्कसपणे अंगत मंतव्य छे कि बाळकोमां उत्साह जागशे। अने नर्मदा जिल्लो जे ट्राइबल जिल्लो छे अने एनुं शैक्षणिक स्तर पण नीचुं छे, एवा संजोगमां जो मध्यान्ह भोजन वहेली तके शुरू करवामां आवशे तो मारुं मानवुं छे चोक्कस જે નર્મદા જિલ્લાને આપણે અતિ પછાતમાંથી અને શિક્ષણના સ્તરમાંથી આપણે ઉચાલાવો આવશે એવું મારું માનવું છે। દિનેશભાઈ તરવી, માજી તાલુકા પંચાયત પ્રમુખ નારદ। મારું મધ્યાહ્ન ભોજન પણ છે, એમાં એવું કેવું છે કે અમારું ગામ નર્મદા જિલ્લામાં આવેલું છે અને આ ટ્રાઇબલ એરિયા છે, અમારા લોકો બધા ખેતમજૂરીવાળા લોકો છે, એટલે વહેલી તકે મધ્યાહ્ન ભોજન યોજના ચાલુ થાય। અને અત્યારે અમારી સ્કૂલની અંદર અમારા શિક્ષકો જે છે એ બિસ્કિટના પેકેટ આપી અને છોકરાઓને બોલાવે છે, અને આ જો મધ્યાહ્ન ભોજન ચાલુ હોય તો અમારે આ પ્રશ્ન ના રહે અને અમારા શિક્ષકોને આખા ફળિયામાં બધે ફરવું ના પડે। અને બીજું કે અમારે ખેતમજૂરીયા લોકો, એટલે ખેતમજૂરી કરવા હવામાં વહેલા બધા કોઈ ને કોઈ કામે જતા રહેતા હોય છે, એટલે જો આ યોજના વહેલી ચાલુ થાય તો અમારે તો એક ટેન્શન ઓછું કે ભાઈ અમારું છોકરું ત્યાં જઈને નાસ્તો મળવાનો છે, જમવાનું મળવાનું છે, એટલે સ્કૂલમાં છોકરાઓને વહેલી તકે મોકલી દે। અને જો આ સ્કૂલમાં આ મધ્યાહ્ન ભોજન ના ચાલુ હોય ને તો 80% માંથી 50% છોકરાઓ આવા રાજી નહીં, કારણ કે મા બાપ બિચારા હવારમાં કામકાજે જતા રહ્યા હોય અને છોકરો તૈયાર કરીને જઈએ આવીએ એવું થાય અને છોકરો ટાઈમે પહોંચે જ ના સ્કૂલે, એટલે જો મધ્યાહ્ન ભોજન ચાલુ હોય તો ચાલને ભાઈ જઈ ખાવાનું છે, આજે દાળ ભાત હોય, લાપસી હોય, સુખડી હોય, જે હોય તે, પણ એને ટાઈમે મળતું હોય એટલે છોકરો ખાવાની આશાએ બી સ્કૂલમાં આવી જાય। એટલે મારે સરકારશ્રીને એવી વિનંતી છે કે કોઈ પણ ભોગે અમારા નર્મદા જિલ્લાની અંદર તાત્કાલિક ધોરણે વહેલી તકે આ મધ્યાહ્ન ભોજન યોજના શરૂ થાય એવી અમારી વિનંતી છે। અને તમને પણ મારી એવી વિનંતી છે કે આ અમારો સંદેશો તમે જે લીધો છે એને વહેલી તકે સરકારશ્રીમાં પહોંચાડો અને અમારું મધ્યાહ્ન ભોજન વહેલું ચાલુ થાય એ મારી વિનંતી છે। મારું નામ તડવી જનકભાઈ મોહનભાઈ, હું કલી મકવાણાનો વતની છું। હાલમાં સરકારશ્રીની પ્રવર્તમાન ગાઈડલાઈન મુજબ જે ફૂડ સિક્યુરિટી અલાઉન્સ છે એમાં અનાજ અને કુકિંગ કોસ્ટ આપવામાં આવી રહેલ છે, અને સરકારશ્રીની સૂચના મુજબ ટૂંક સમયમાં જ એમની સૂચના મુજબ મધ્યાહ્ન ભોજનની યોજના કેન્દ્ર ચાલુ કરવામાં આવશે। જ્યારથી કોરોના કાળ સ્ટાર્ટ થયો હતો ત્યારથી સરકારશ્રીએ છોકરાઓના જે કોરોના સમયમાં સંક્રમણ ના ફેલાય એને રીતને ધ્યાને રહીને તે સમયથી જ બંધ છે, અને સરકારશ્રીની જયારે નવી સૂચના આવશે ચાલુ કરવા માટે ત્યારે ચાલુ કરવામાં આવશે। એનયુ પઠાન, સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।